नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण चौथाना कुहु विषयनुं स्वाध्यायपोथीनुं पाठ छे फरी एक लटार बे। स्वाध्यायपोथीनुं संपूर्ण सोल्यूशन आपणे विडियोना माध्यमथी शीखवाना छे, विडियो एंड सुधी जोई लेजो। चेनल पर नवा आव्यो चेनल सब्सक्राइब करो, विडियो गमे लाइक शेर करी देजो। पहेलो प्रश्न छे, नीचेना प्रश्नना उत्तर लखो। पहेलुं, मिंटूए रामजी बापा ने त्या केवा केवा प्रकारनो गोड़ जोयो। तेनो जवाब छे, मिंटूए रामजी बापा ने त्या ताजो, लसलसतो, गरम, रातो, आछो पीळो, मधमती अने गळियो जेवा प्रकारना गोड़ जोयो। बीजो प्रश्न, मिंटू मकोड़ो केम लोही लुहाण थई गयो, तेने कोणे बचाव्यो ने कई रीते? तेने जवाब छे, एक वार सांजे निशाळेथी घरे आवीने मम्मी पासे गोड़ खावा माग्यो, पण मम्मीए घरमां गोड़ न होवાથી ભાખરી શાક ખાવાનું કહ્યું, તેથી જ મિન્ટુ રીસાઈને ખીજાઈ ગયો। ગુસ્સામાં પોતાના પૂંઠ પર અને બચકું એટલે કે બટકું ભર લીધું, તેને પકડ છોડતા જ ન આવડતા એ લોહી લુહાણ થઈ ગયો। તેને તેની મમ્મી મથી અને માંડ માંડ એ બે અંકોડા છૂટ્યા, પછી બચકું છોડાવવાથી એ બચાવ્યો। ત્રીજું છે, તૃપ્તિની બહેનપણીને સાની નવાઈ લાગી હશે? તેનો જવાબ છે, તૃપ્તિ આવ આવ બોલી તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિની બાજુ ખસવા માંડ્યો। આ તૃપ્તિ જાદુ જાણે છે તેવું લાગતા જ તેની બહેપણીને નવાઈ લાગ્યું હશે। ચોથો પ્રશ્ન, ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? તેનો જવાબ છે, ભીષ્મના નવા બંગલાની આસપાસની વનરાજી હતી, આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો અને ત્યાંની વનરાજમાં શિકાર કરવાનું મોકળું મેદાન એને મળી ગયું હતું એટલા માટે। પાંચમો પ્રશ્ન, ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે? તેનો જવાબ છે, ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કહે છે કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન પડ્યો રહેતો હતો। ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો, ત્યાં એક માળી રહેતો। ગોદામની જમીન પંખીઓના પીછા અને અગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી, એટલા માટે કબૂતરખાનું લાગતું। છઠ્ઠો પ્રશ્ન, દેશી રમતો એટલે કેવી રમતો? ઓછામાં ઓછા બે લક્ષણો લખો। તેનો જવાબ છે, દેશી રમતો એટલે પોતાના દેશની સ્વદેશી જૂની રમતો। તેના બે લક્ષણો આ પ્રમાણે છે, પહેલું, આ રમતોમાં નિશ્ચિત જગ્યાની જરૂર પડતી નથી, ગમે ત્યાં રમી શકાય છે। બીજું, આ રમતોમાં વિશેષ સાધન એટલે કે સામગ્રી કાંઈ પણ જરૂર પડતી નથી, એટલે એનો ખર્ચો પણ બચે છે। સાતમો પ્રશ્ન, કૃષ્ણનો બચાવ કોણ કરે છે અને કૃષ્ણના બાપુજીનું નામ શું છે? તેનો જવાબ છે, કૃષ્ણનો બચાવ બળભદ્ર કરે છે અને કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે। આઠમો પ્રશ્ન, ટોમને ઊંઘમાંથી કોણે જગાડ્યો ને કેમ? તો ટોમને ઊંઘમાંથી પોલી માસીએ જગાડ્યો, કેમ કે રવિવારના દિવસ હતો, ટોમને રજા હતી। આજે ટોમને બહારની દિવાલ રંગવાની હતી, તેથી પોલી માસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા। આજે ટોમને તે કામ પૂરું કરવાનું હતું। નવમો પ્રશ્ન, બપોર સુધીમાં આખી દિવાલ ત્રણ વાર કેવી રીતે રંગાઈ શકી? તેનો જવાબ છે, ટોમે દિવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે એક યુક્તિ વિચારી, તેની યુક્તિ સફળ થઈ। બંને દિવાલ રંગવા દેવાના બદલામાં ટોમને બેનને દિવાલ રંગવાના બદલામાં ટોમને એક સફરજન આપ્યું। બિલી પાસેથી પતંગ લઈ લીધી, તેને દિવાલ પર
चूनो लगावानुं काम सोंपी दीधुं। एज रीते जोनी पासेथी लखोटी लई लीधी। आम बपोर सुधीमां आखी दीवाल त्रण वार रंगाई सकी। दसमो प्रश्न, अटकचाळा पवननी आखी वात फरियाद तरीके लखो। तेनो जवाब छे, अरे आ अटकचाळा पवन याद नथी तो हूँ हैरान थई गयो छुं। ए तोफानी रोज रात शू शू करते दौड़ी आए, घर बंद करूँ तो घर की साकड़ खकड़ावे, ताड़ू खकड़ावे, एनी झापटथी दीवो ओलवाई जाए, घरना नड़िया खकड़ावे, अरे वृक्षों डोलावी नाखे, हवे मारे करवू शू। प्रश्न अग्यार, आखा पुस्तकमांथी तमे कई वार्ता अने कई कविताने पहेलो नंबर आपो, केम? तेनो जवाब छे, आखा पुस्तकमांथी हूँ आव आव जा जा वार्ताने पहेलो नंबर आपो, केम के आ वार्तामां जाणवा मळ्युं के तमे कोई जादू के चमत्कार होतो नथी, तेमां मात्र चालाकी अने करामत होय छे, तेथी हवे हूँ जादू के चमत्कार मानीश नहीं, मौसम आवी मेहनतनी कविताना पहेलो नंबर आपू, केम के आ कवितामां माणस जेवी मेहनत करशे तेवो कुदरतने फळ आपशे, आपणे सौ साथे मळीने काम करीशुं तो आपणो देश सुखी थशे, एवी वात करवामां आवी छे। प्रश्न बीजो, संवाद वाँचो, आपेल शब्द माटेनो अर्थ शोधीने लखो। तामांथी थशुं, ખીજાવવું એટલે કે ચીડાવવું, રીસાવવું એટલે ક્રોધથી નારાજ થવું। પછી અધૂરા વાક્ય પૂરા કરીએ। પહેલું, શેરીને નાકે આવેલ દુકાનને અમે સુપર માર્કેટ કહીએ છીએ। બીજું, તે ખેલાડીનું નામ રોહિત શર્મા છે પણ બધા તેને હિટમેન તરીકે ઓળખે છે। ત્રીજું, ચાર રસ્તા પર નેતાજીની પ્રતિમા છે। ચોથું, રાજેશભાઈ પોતાની બાઇકને મર્સિડીઝ કહે છે। પાંચમું, અમે એક કાચબી પાડી છે અને તેનું નામ હની રાખ્યું છે। પ્રશ્ન ચોથો છે, ચિત્ર જોઈ તે ખાનામાં સવાર કાવ્યના પંક્તિનો યોગ્ય ક્રમ લખો। તો આમાં ફૂલમાં આવશે ચાર, પોપટમાં આઠ, સ્ટારમાં ત્રણ, ઉલ્લુમાં પાંચ અને આડશિયા જીવશેમાં તેર। પ્રશ્ન પાંચમો, લખો, સાંજ પછી કૂતરા શું કરે? તો કૂતરા સુરક્ષિત જગ્યા શોધીને આરામ કરે સાંજ પછી। બીજું, તમારા ફળિયા કે સોસાયટીમાં કઈ કઈ પ્રવૃત્તિ થાય? તો મારા ફળિયા કે સોસાયટીમાં નીચે મુજબની પ્રવૃત્તિ થાય, લોકો કામ ધંધેથી ઘરે પાછા આવે, બાળકો જાત જાતની રમતો રમે, વૃદ્ધો શાંતિથી બેસીને વાતાવરણની મજા માણે છે અને યુવાનો ભેગા મળીને ચર્ચા કરે છે। પ્રશ્ન છઠ્ઠો છે, પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાતની ખબર હતી, કેવી રીતે જોડકા જોડો? તો કયું પક્ષી કયા વિસ્તારનું છે? તો જો એ બ્રાહ્મી કાબર છે, આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે। પછી કયો માળો કયા પક્ષીનો છે? તો તે ચણ લેવા ગયા હશે, હમણાં પાછા ફરશે આવશે। પક્ષી બચ્ચા કઈ રીતે ઉછેરે? સોરી, આ કયો માળો કયા પક્ષીનો છે? તેમાં આવશે આ કાબરનો માળો છે, બરાબર? પછી પક્ષી બચ્ચા કઈ રીતે ઉછેરતો? તે ચણ લેવા ગયા હશે, હમણાં જ પાછા આવશે। પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં, કારણ કે પોતે પણ હાથથી તેમને અડક્યો નહીં। પક્ષીઓ પોતાના બચ્ચાને શોધી કાઢતા હોય છે, કારણ કે તેઓ શોધી કાઢશે। પ્રશ્ન સાતમું, વાક્યમાં જે ભૂલ છે તે સુધારીને લખો। પહેલું વાક્ય થશે, જીગ્યા જીગીસા, ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો। બીજું વાક્ય આ રીતે બનશે, ભાઈ બહેન બંને બિચારી એ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યા, આ તે છે, બરાબર? ત્રીજું, મોટા બહેન આવ્યા એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા। ચોથું, કુંભાર થાકી ગયો પણ ગધેડો ટસનો મસ્ત ના થયો। પાંચમું, મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુઓ રહેતા હતા। ત્યારબાદ આ ચોપડીમાંથી વાર્તાના વાર્તામાંનું વાક્ય ગોતવાનું છે,
ભૂલવાળું વાક્ય છે. એવામાં બકરીની એક બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી. તો સાચો બેટો ખોટો બેટો એ વાર્તા છે. અને વાર્તાનું વાક્ય છે, એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું એમ હતું. પછી રામજી બાપુ હસીને કહ્યું, એને મારી પાસે મૂકી જા. તો વાર્તા છે મિન્ટુભાઈ ગોળવાળા. વાર્તામાંનું વાક્ય આમ છે, રામજી બાપાએ હસીને કહ્યું, એને મારી પાસે મૂકતા જાઓ. ત્રીજું, કુકડા ચકિત થઈ ગયા, કુકડા ભણવાનું ભૂલી ગયા. વાર્તા છે કુકડીને કલગી ઉગે. વાક્ય સાચું થશે, કુકડી ચકિત થઈ ગઈ, કુકડી ચણવાનું ભૂલી ગઈ. ચોથું વાક્ય છે ભૂલવાળું, કે સવાર થઈ મજૂર કામે લાગી ગયો. વાર્તા છે નામ મિન્ટુભાઈ ગોળવાળા. વાર્તામાંનું વાક્ય છે કે સવાર થઈ અને મજૂરો કામે લાગી ગયા, ગયો નહીં ગયા. પાંચમું ભૂલવાળું વાક્ય, જેમ મારા બચ્ચા મને વહાલા છે તેમ સૌને પોતપોતાના બચ્ચા વહાલા હોય. તો આ વાર્તા છે સાચો બેટો ખોટો બેટો. વર્તમાન વાક્ય છે, જેમ સારું મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. પ્રશ્ન નવ, કયો વિકલ્પ રાખીએ તો વાક્ય સાચું બને અને ખોટો વિકલ્પ ચેકી નાખો. તો પહેલામાં હતી ચેકી નાખવાનું, પછી બીજામાં છે, થશે, ગયો, લાગશે અને હતા એટલા ચેકી નાખવાના. પછી દાજ્યો, ઢાંકતું હતું, હતું, ગણાશો, દઈશ, જાય છે, હતો, પૂછશે, જઈશ, જઈશ ને હતો. ત્યારબાદ હશે અહીંયા, બરાબર. આ બધે ચેકી નાખશો એટલે વ્યવસ્થિત વાક્ય તમને મળશે. પ્રશ્ન દસ, કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો. પહેલું છે, લીંબુ ચમચીની રમતમાં આરો પહેલે નંબરે આવ્યો તેથી તેને સરપાવ મળ્યો. બીજું, મોહનભાઈને પગે ખૂબ દુખતું હતું, પોતાને સાજા કરવા તેઓ ડૉક્ટરને આજીજી કરવા લાગ્યા. ત્રીજું, જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી ભિક્ષા માગવા જતા. ચોથું, અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, ધ્રુવને જરાય નહીં. હવે ધ્રુવ તેમાં અપવાદ છે. પ્રશ્ન અગિયાર, કેમ કે તેથી અથવા કારણ કે માંથી કોઈ એક શબ્દ વડે વાક્ય જોડો. તો પહેલું વાક્ય બનશે, માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે. બીજું, આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. ત્રીજું, જમ્યા પછી છાશ પીવી જોઈએ કારણ કે તે પીવાથી પાચન જલ્દી થાય છે. ચોથું, હાથી ઝડપથી દોડી શકતો નથી કેમ કે તેનું શરીર ખૂબ ભારે છે. પાંચમું, ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કેમ કે ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગો થાય છે. પ્રશ્ન બાર, કહે ટમેટું કવિતાના આધારે ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે સૂરજ, બીજામાં પાર, ત્રીજામાં પાર, ચોથામાં હૂંફ અને પાંચમામાં દળ દળ. પ્રશ્ન તેર, અહીં દરેક વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયા છે, તેમને છૂટા પાડી સાચા વાક્ય બનાવો. તો સાચું વાક્ય આમ બનશે કે શિક્ષક બોર્ડ પરથી શબ્દ ભૂંસ્યા અને મમ્મીએ શાક બાફ્યું. બીજું, ડ્રાઈવરને પગમાં વાગ્યું અને ડૉક્ટરે ઇન્જેક્શન લગાવ્યું. ત્રીજું, પતંગિયું ઉડા ઉડ કરે અળસિયું જમીન ખોદે. ચોથું, પપ્પાને ફરસાણ ભાવે મમ્મીને મીઠાઈ ગમે. પાંચમું, સંસ્કૃતમાં શ્લોક ભણ્યા ગણિતમાં દાખલા ગણ્યા. પ્રશ્ન ચૌદ, સાતથી વધારે શબ્દવાળું વાક્ય બનાવવાનું છે, ડાકણ અને લીંબુ હશે. તો કૃણાલે કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપીને કાપો ડાકણ જાદુ કર્યો. પછી સંભળી અને આંબો. તો સંભળી આંબાના વૃક્ષ પરથી ઉડીને સામેના ઘર પરની છત પર
જઈને બેઠી. સૈનિકને કસરત તો લશ્કરની છાવણીમાં, આ લશ્કર છે, પણ લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે. કવિતા અને અભિનયનો ઉપયોગ કરતો અમારા શિક્ષિકા બહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે. દોસ્ત અને મસ્તી. કૃષ્ણ ભગવાનના નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગા મળીને ખૂબ મસ્તી કરતા. છઠ્ઠું, ઘરકામ અને વાર્તા. તો મમ્મી મને ઘરનું કામ કરવાનું કહે તો ન ગમે, પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે. તો આ તો આપણે ફરી લટાર બેન સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.